તમે એમ નહીં માનતા કે હું એક ઉપવાસ કરીશ એટલે મને અનાહારી પદ મળશે અરે ભાઈ નંદન હજાર છસો પણ સાડા બાર વર્ષમાં સાધનામાં કોઈ ઓછા ઉપસર્ગ નથી આવ્યા એ મહાવીરને પણ કર્મ જો ના છોડતા હોય તો હું અને તમે તો કઈ વાડીના મૂડા કુસંસ્કાર નિમિત્ત મળ્યું નથી રાગ થઈ જાય છે

અડધું પીધું એના હાથમાંથી ગ્લાસ પડી ગયો પાણી ઢોળાઈ ગયું હવે તમને એટલી ઉતાવળ છે કારણ કે ટિકિટ ફ્લાઇટની લઈ લીધેલી છે ટાઈમ થઈ રહ્યો છે પહોંચવું એની હાવ જરૂરી છે તમે કીધું છોડ યાર હવે તું નવા નવા કામ ઉભા કરે છે થશે જે થવું હોય તે તમે ગ્લાસ પણ મૂકી દીધો પાણી પણ લૂછ્યું નહીં તમે એને લઈને બહાર નીકળ્યા ગાડીમાં બેઠા નીકળી ગયા પાણીનું એક કુંડાળું બની ગયું છે તમે એને લૂછ્યું નથી યુરોપની ટૂર પર તમે એક મહિને ફરીને પાછા આવ્યા તમારું ઘર ખોલ્યું ત્યાં પાણી હશે હશે નહીં નહી હવે તમે જોજો તમે થોડું પાણી લઈને પાછું નાખો તો શું થશે ખબર છે જે જગ્યાએ એક મહિના પહેલા પાણીનું કુંડાળું બન્યું હતું ને એટલા જ ભાગમાં પાછું એ પાણી જઈ અને ગોઠવાય જશે કુંડાળું બની જશે આ કુંડાળું કોણે કર્યું કેમ થયું પાણી સુકાઈ ગયું પણ એ પાણીનો ભાગ જે હતો ને એક બોર્ડર બનાવતો ગયો તો યાદ રાખો પાણી એ કર્મ છે અને સુકાઈ કુસંસ્કાર નહીં જાય કર્મ જાય એ વળી નવા કર્મ બંધાવશે વળી નવા કુસંસ્કાર મજબૂત થશે ભૂખ લાગી તીર્થસ્થાન છે રાતનો સમય છે પણ તમારાથી નહીં રહેવાયું તમે ખાઈ લીધું આ કોને ખવડાવ્યું ખબર છે ભૂખે નથી ખવડાવ્યું તમારા કુસંસ્કાર ભૂતકાળમાં કાળમાં તમે આ રાત્રિ ભોજનના કુસંસ્કારને એટલા મજબૂત કર્યા છો કે આ ભૂમાં ધર્મ પામ્યા પછી સારા સ્થાનમાં ગયા પછી પણ તમને એ રાત્રિ ભોજન કરાવે તો કર્મ ચડે કે કુસંસ્કાર ચડ્યા કુસંસ્કાર તો આપણે કર્મથી ડરવાનું કે કુ સંસ્કારથી કુ સંસ્કારથી તો આપણે કોને ઘટાડવાના કર્મને કે કુ સંસ્કારને કર્મની આસી તૈસી જેમ પરલોકના સદગતિની આસી થઈસી એમ હવે કર્મ નિર્જરાની પણ આસી થઈસી প্রত্যেক વ્યક્તિએ પોતાનું લક્ષ્ય જો બનાવવું હોય મારે મારા કુ સંસ્કારને ઘટાડવા છે મારા મોહ મારા राग મારા દ્વેષ મારી આસક્તિ આ બધા કુસંસ્કાર સંસ્કાર લોભ મૂર્છા અને અનિતિ આ ત્રણે ત્રણ જુદી ચીજ છે એક એક્શન છે એક હેબિટ છે અને એક નેચર છે તમારા ભીતરમાં લોભના કુસંસ્કાર તમને શું કરાવે છે અનિતિ કરાવે છે અને એ અનિતિના કારણે તમને ભવિષ્યમાં જે ફળ મળવાનું એ કયું ફળ મળશે ભિખારી પણ રીઝન રિઝલ્ટ એન્ડ એક્શન એક એક્શન છે એનું રીઝન શું છે લોક અને એનું રિઝલ્ટ શું આવે પરલોકમાં ભિખારી